આદિવાસી પરંપરાગત સંસ્કૃતિમાં પહેલાના સમયથી જ અનેક તહેવારો અને રીત રિવાજોને મનાવવામાં આવે છે આ વર્ષે પણ મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દિવાળીના બીજા દિવસે ઉજવાતો જાણીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો તોરણ પૂજા દિવાળીના બીજા દિવસે એટલે કે જાયણી ઉજવવામાં આવે છે આદિવાસીઓમાં તોરણિયા દેવનું મહત્વ ખૂબ હોય છે જાયણીના દિવસે આખા ગામના પ્રવેશ દ્વારમાં ગામની રખેવાળી કરનાર દેવને તોરણ બાંધી ઢોર ડાખર કુતુબ કબીલાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે ગામ પર અંધારી આફત આવે તો ગામના ધોરેથી જ વળાવી દેતા આ ગામના રક્ષક ગણાય છે દેવની જ્યાં જ્યાં પૂજા થાય છે જે પણ તેનો હિસ્સો બને છે તેના ઘરમાં અનાજ ખૂટતા નથી લક્ષ્મીનો વાસ રહે છે જે જે ગામોમાં આ પ્રથા ચાલુ છે ત્યાં સંપ ટકી રહે છે જ્યાં પ્રથા બંધ કરી છે ત્યાં તોરણીયા દેવ નારાજ રહે છે તોરણ નીચેથી પહેલાં ગાયનો જ પ્રસાર થવાનું કારણ માત્ર એ જ છે કે ગાય આપણા માટે ધન સમાન છે જે દૂધ ખેતી માટે બળદ અને છાણિયું ખાતર આપે છે જેના થકી ખેતી સમૃદ્ધ બને છે આમ પહેલો પ્રવેશ ગાયથી થતા ગામમાં શુભ થાય છે પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી તોરણિયા દેવ તરીકે જેથી ગામમાં પ્રવેશ મેળવવામાં આવે છે તે જગ્યા જમીનને નમન કરી બંને બાજુ વૃક્ષો પર જ તોરણ બાંધે છે અને વૃક્ષો જ ગામની સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે આ દિવસે આદિવાસી વિસ્તારમાં એક પ્રકારનું ઘાસનું તોરણ બનાવી ગામના ઝાપે બાંધવામાં આવે છે અને આદિવાસી સમાજના લોકો ઢોલ થાળી વગાડી નાચગાણ પણ કરે છે તોરણીયા દેવીની પરંપરાગત સેવા પૂજા પૂર્ણ કરી નવા વર્ષના સ્નેહ મિલન કરીને છૂટા પડે છે અરવિંદ ખાન દિવ્યાંગ કળાના મહીસાગર